અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં આવેલા રેલાવાળા ગામે 223મી જલારામ જયંતિ તેમજ જલારામ મંદિરના 25 વર્ષની પૂર્ણ થતા રજજ જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે જલારામ મંદિરમાં જલારામ બાપાની મૂર્તિને દહીં દૂધ કેસર પાણી ગંગાજળનો મહાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં ગામના અને આજુબાજુના લોકોએ ભાગ લીધો હતો. વધુમાં અભિષેક કર્યા બાદ દાદાની આરતી કરવામાં આવી હતી, સાથે મોરબી ખાતે થયેલા હોનારતમાં ડેવલોપ પામેલા લોકોને જલારામ બાપાના સાનિધ્યમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જલારામ બાપાની 223મી જન્મ જયંતિ છે અને આપણે અહીંયા રેલાવાડા ગામે 25મી વર્ષગાંઠ ઉજવાય છે. સવારે 5 વાગ્યાથી ભક્તો આવે છે, પૂજા અર્ચના થાય છે, અભિષેક થાય છે, વિધિસર વેદ મંત્રો દ્વારા પૂજન કરવામાં આવે છે. આરતીમાં અનેક ભક્તો ચાલતા આવે છે અને એની માનતાઓ પણ બાપા પૂર્ણ કરે છે અને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી લોકોનો અહીંયા આખો દિવસ મેળો અને સાથે ભોજનનો પ્રસાદ સાથે જમણવાર સાથે બાપાને જલારામ જયંતિની ઉજવણી થાય છે. ગુજરાતનું રેલાવાડા ખાતેનું જલારામ બાપાનું મંદિર છે. અહીંયા બાપાના મંદિરને થયા આજે 25 વર્ષ થઈ ગયા છે અને આ રજત જયંતિ ઉજવવામાં આવી રહી છે. સવારથી ભક્તજનો અને ગ્રામના બધા જનોએ સવારે મહાઅભિષેક કર્યો, પછી મહાઆરતી કરી હવે પ્રસાદનું આયોજન થઈ રહ્યું છે. બાપાના ચરણોમાં એ જ પ્રાર્થના કે સૌને સુખી રાખે. ગઈકાલે મોરબીમાં જે હોનારત થઈ છે એમાં જે કોઈ પણ દેવલોક પામ્યા છે એ સર્વને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.